ભાઈ અત્યારે તો આખા ગુજરાતના રસ્તે એક જ નાદ ગુંજી રહ્યો છે જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકોર કારણ કે કાળિયા ઠાકોર સાથે હોળી રમવા માટે ગુજરાતભરમાંથી દ્વારકાધીશના ભક્તો દ્વારિકા પગપાળા જઈ રહ્યા છે દ્વારિકા જતા સંઘના સ્વાગત અને સેવા માટે રાજકોટના સેવાભાવી લોકોએ પણ ઠેર ઠેર રાવટીઓ બનાવી છે રાજકોટથી જામનગર રોડ પર મનરપુર પાસે પણ ગ્રામજનો અને સેવાભાવી લોકોએ કાળિયા ઠાકોરના ભક્તોની જેટલી થાય એટલી સેવા કરી રહ્યા છે અહીં યાત્રાળુઓ માટે વિસામો છે તો સવારે ચા નાસ્તો બપોરે અને રાત્રિના ભોજનનું ખાસ આયોજન છે શુદ્ધ ઘીના તસતસતા લાડવા બટેટાનું શાક રોટલા રોટલી સંભારો પેટ ભરીને યાત્રિકોને જમાડી રહ્યા છે તો ભાઈ સંઘમાં આવતા અને જતા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો ભોજન પ્રસાદ લીધા બાદ દ્વારકાધીશની જય સાથે ભાવિકો રાસ ગરબા ન લે તો એ કેમ ચાલે સંઘના ભાઈઓ અને બહેનો દ્વારકાધીશના ભજન અને કીર્તનની સાથે રાસ રમીને કાળિયા ઠાકરની ભક્તિમાં લીન થઈ રહ્યા છે પગપા દ્વારિકાનું અંતર ભલે ગમે એટલું લાંબુ હોય ભજન અને ભોજનના સંગાથે એ કાંઈ એમ જ લાગે અને કેમ ન લાગે મનમાં તો દ્વારકાનાથની છબી હોય અને દ્વારકા અઠે હોય એવું જ લાગે એટલે જ કહેવાય છે ને કે દ્વારકાનાથ બોલાવે તો જ દ્વારિકા જઈ શકાય છે અને રસ્તામાં ગમે એટલા વિઘન આવતા હોય ગમે એટલી મુશ્કેલી હોય જો કાળિયો ઠાકર તમારી હારે હોય ને તો તમારો વાળ પણ વાકો નથી થતો અને આ સંઘ એ હેમખેમ પગપાળા પહોંચે છે અને ભગવાનની સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવે છે કાળિયા ઠાકરની સાથે હોળી રમી અને આ સંઘ ફરી પાછો ભગવાન દ્વારકાધીશના નાદ સાથે પરત ફરે છે તો તમે પણ જો આ પદયાત્રીની સેવામાં હાજર છો પદયાત્રામાં દ્વારકા જઈ રહ્યા છો અને આ વિડીયો જોવો છો તો જય દ્વારકાધીશને જય કાળિયા ઠાકર કમેન્ટમાં લખવાનું ના ભૂલશો અને ભગવાન દ્વારકાધીશને યાદ કરી ભગવાન દ્વારકાધીશની સંગાથે હોળી રમવા માટે પહોંચી જજો દ્વારકા ખાતે મારું નામ હરેશભાઈ છે આ અત્યારે ગામ છે મનરપુર એક અહીંયા જે તમે જોઈ રહ્યા છો રાવટી અહીંયા દ્વારકાધીશની સાનિધ્યમાં જે હાલીને જાય છે સજાવો તેના માટે અમે આ સેવાના લાભ માટે અર્થે આયોજન કર્યું છે અને ગામના દરેક સભ્યો આમાં જોડાયેલા છે કોઈ સમાજનું નહીં આવું કે નથી આવતું એવું નથી અને જે ફાળો આવે છે ગામ સમસ્ત જ આવે છે અહીં કોઈનો અમે પૈસા લેતા નથી અને રસોઈ તમે લાઈ બતાવી શકો છો રસોડો અહીં ચાલુ છે બધી વસ્તુ અહીંયા જ બનાવીને અમે જમાડીએ છીએ સવારમાં ચા નાસ્તો ગાંઠિયાને એ આપીએ છીએ બટેટાની અત્યારે લગભગ ઓછામાં ઓછો પંદરસો થી બે હજાર માણસ આખો દિવસ માં સવારથી સાંજલગી માં થઈ જાય છે